हेलो मित्रों, स्वागत है आज ना व्लॉग में। मित्रों, आज अमे आया छे खेतरे। जे भींडा आपणे रोपेला छे ए भींडा में पाणी मूकवा माटे आवेला छे। जोई शको छो अहींया पाणी मूकेलू छे, चालू छे पाणी। मित्रों, आज जे आपणे भींडा लावेला हता जे एग्रोमांथी, एमणे एम कीधुं हतुं के पाणी ज्यारे भींडा लागवाना चालू थाय त्यारे ज पाणी मूकवानुं, एटले के 45 दिवस पछी पाणी मूकवानुं। પણ અત્યારે ભીંડા જરાક નબળા દેખાઈ રહ્યા છે, એના હિસાબે અત્યારે પાણી મૂકવું જરૂરી છે, એટલે પાણી મૂકેલું છે। તો હવે જોઈએ શું રિઝલ્ટ આવે છે। મિત્રો, સમય પહેલાં આપણે પાણી મૂકીએ તો એમાં પ્રોબ્લેમ શું થાય, આ જે ભીંડાના છોડ છે એના મૂળમાં મૂળખાઈ લાગી જાય, એટલે કે રોગ પડી જાય, એટલે આખું છોડ મરી જાય। એટલા માટે વહેલા પાણી મૂકી શકતા નથી આપણે। અગાઉ અમે બે વખત ભીંડાનું રોપણ કર્યું હતું ત્યારે શું પ્રોબ્લેમ થયો હતો કે પાણી અમે અઠવાડિયે મૂકતા હતા, તો એના લીધે આખા ભીંડા સુકાઈ ગયા હતા। એટલે મિત્રો, ભીંડામાં પાણી બી સમયાંતરે જ મૂકવું પડે, એટલે શરૂઆતમાં જ્યારે નાના હોય ત્યારે પાણી વારંવાર મૂક કરીએ આપણે, ત્યારે એના ભીંડાના જે છોડ છે એ મરી જાય છે, એટલે એટલું ધ્યાન રાખજો। મિત્રો, જો તમે કદાચ ખેડૂતો હોય તમને આ વ્યથા ખબર હશે। અહીંયા ટેકરો ભાગ છે, ટેકરા ભાગના હિસાબે અહીંયા પાણી નથી ચડ્યું ને અહીંયા પાણી આવી ગયું, કારણ કે નીચાણ ભાગ છે એટલે પાણી આપણે ત્યાં આગળ છોડ્યું હતું ને પાણી અહીંયા આવી ગયું। મિત્રો, આ ખૂબ જ અઘરું છે પાણી આપવાનું ખેતરમાં, તમે કદાચ ખેડૂત હશો તો તમને ખબર હશે। આ જોઈ શકો છો મિત્રો, આ પાળ તોડી નાખી વચ્ચેથી, અહીંયાથી પાળ તોડી નાખીને પાણી આ બાજુ આવી ગયું, ત્યાંનું પાણી અહીંયા આવી ગયું। બગલા ખેડૂતના મિત્રો, મિત્રો આજ જે બગલા છે એ પાણી આપે, ખેડકામ કરે, કંઈ પણ કરે, એટલે બગલા આવી જ જાય, કારણ કે પાણી આપીએ ત્યારે અમુક જીવજંતુ મળે જમીનમાંથી નીકળે બહાર, એટલે બગલાનો ખોરાક બની જાય, એટલા માટે બગલા ખેડૂતના મિત્ર છે। સાપને પણ આ ખાઈ જાય છે। ખેતીકામનું સૌથી મુશ્કેલ કામ, દિમાગની પથારી ફરી જાય એવું કામ, પાણી મૂક્યું છે આ ઉભરમાં, આ ઉબરમાં પાણી મૂક્યું છે મેં, ને પાણી જાય છે આ બાજુ, જો આ બાજુ જાય છે પાણી, આ બાજુ જ્યાં પાણી નથી મૂક્યું ત્યાં પાણી જાય છે, મૂક્યું છે અહીંયા આગળ, અહીંયા આગળ પાણી મૂક્યું છે, જાય છે અહીંયા, બોલો શું કરવાનું આનું। ખેતીકામમાં મને આ પસંદ નથી, આમાં એટલું કંટાળી જવાય છે કે ક્યાં ક્યાં સેટિંગ કરું। ગાય ભેંસ માટે ચારો કાપી લઈ જતા ગામડાના બહેનો, ખેતરનું પાણી એકદમ શુદ્ધ પાણી, પાણી ન મળવાને કારણે છોડ મરી રહ્યા છે। અહીંયા તો સુકાઈ ગયું છે, સાવ સુકાઈ ગયું છે। ખેતરમાં તો કેટલા બધા છોડ મરી ગયા છે, ભાઈ આવી ગયા છે ખેતર ખેડવા માટે। મિત્રો, તમે કદાચ મારો પહેલો વ્લોગ જોયો હશે ત્યાં અમે જે ખેડકામ કરતા હતા એ જ ખેતરમાં અમે અત્યારે કલ્ટિવેટરથી ડેફા ભાંગવાના છે, રોટરી લગાવવાના હતા ખેતરમાં, પણ રોટરી અત્યારે અવેલેબલ નથી અમારી પાસે, એટલે અમે કલ્ટિવેટરથી જ જમીન ખેડવાના છે।
મિત્રો આ ખેતરમાં પ્લાવ થી ખેડેલો હતો અને જે આ પાળ છે પાળના કિનારા હતા એ કિનારા ખેડાયા નહોતા એટલે આજે કલ્ટિવેટર લઈને આવેલા છે કારણ કે પ્લાવ નો જે ગેપ છે પ્લાવ નાનો હોય છે એટલે ટાયરનો જેટલો ગેપ હોય એટલું ખેડવાનું રહી જાય એમાં એટલે કિનારા પર એટલા માટે અમે કલ્ટિવેટરથી આ કિનારા ખેડી રહ્યા છે ત્યારબાદ આ ખેડાઈ જાય ત્યારબાદ આપણે રોટાવેટરથી ખેડવાના છે આ જેટલા મોટા ડેફા દેખાઈ રહ્યા છે મોટા મોટા ડેફા છે મિત્રો અહીંયા પહેલાં શેડી હતી એટલે આના ડેફા જે છે બધા જોડાવાળા જે નીકળેલા છે મોટા મોટા એટલે આ ડેફાને ભાંગવા માટે રોટાવેટરથી આ ઝીણું કરવું પડશે જે રીતે હું તમને બતાવું છું આ ખેતરમાં રોટાવેટર લગાવ્યું છે તો મિત્રો અહીં જોઈ શકો છો તમે રોટાવેટર લગાવ્યું છે તો કેવું માટી એકદમ ઝીણી દેખાય છે એટલે આ રીતે અહીં પણ આ ડેફા છે ભાંગવા પડશે એના માટે અમે જે પાળ છે આ જે પાળ દેખાઈ રહી છે એના કિનારામાં જે ખેડવાનું બાકી હતું એ અત્યારે ખેડી રહ્યા છે મિત્રો બપોરે ખેતર ખેડીને આવી ગયા અને મિત્રો ત્યારબાદ જમ્યા ત્યારબાદ અત્યારે ડાંગરનો ફેરો છે 500 રૂપિયાવાળું ભાડું છે એ ફેરો મારવા માટે પિકઅપ લઈને નીકળ્યો છું મિત્રો બને રહો વ્લોગમાં મિત્રો મને એક ભાડું મળ્યું હતું ગામડામાંથી ડાંગર ભરીને લઈ જવાની હતી માર્કેટમાં સોનગઢ માર્કેટ છે ત્યાં આગળ તો મિત્રો એ ડાંગરને મેં ખાલી કરી આવ્યો એટલે ભાડા પર ગયેલો તો મેં મિત્રો એ ખાલી કરીને મેં ત્યારબાદ ત્યાંથી દવા લઈ આવ્યો આ ચોળા જે છે એના પાંદડા કાણા પડી ગયા છે એટલે એ પાંદડા પર નાખવાની એટલે જીવાત જે ઈયળને એવી બધી જીવાત પડે એને મારવા માટે દવા લઈ આવ્યો 50 રૂપિયાની એક પંપ બને 50 રૂપિયામાં એવી એક દવા લઈ આવ્યો તો મિત્રો એ દવા લઈ આવ્યો ને અત્યારે મેં ચોળા પર નાખી રહ્યો છું મિત્રો ચોળાના બીજ અમુક જગ્યાએ ઉગ્યા છે અમુક જગ્યાએ નથી ઉગ્યા અને જ્યાં આગળ ઉગ્યા છે ત્યાં આગળ એના પાંદડામાં ઈયળ પડી ગઈ છે એટલે ઈયળને આપણે દવાનો નાખીએ તો ઈયળ આખું છોડ છે એને છોડને ખાઈ જાય એટલા માટે આપણે દવા લઈને નાખી રહ્યા છીએ અત્યારે હાલમાં મિત્રો જોઈ શકો છો આ પાંદડામાં ઈયળ પેસી ગઈ છે એટલે પાંદડા કાળા થઈ ગયા છે એના હિસાબે આપણે દવા નાખવી પડે છે મિત્રો એક પંપની દવા લઈ આવ્યો હતો તો મિત્રો એક પંપમાં અહીંયા સુધી જ આવ્યું અને આ સાઈડનો ભાગ બાકી રહી ગયો તો હવે આવતીકાલે ફરીથી એક બીજા પંપની દવા લઈ આવવી પડશે અને ચોળામાં નાખી મિત્રો જોઈ શકો છો કીડી પાંદડા ખાઈ રહી છે તમને ઝૂમ કરીને બતાવ્યું છે આ જોઈ શકો છો કીડી આના લીધે બધા પાંદડા ખવાઈ જાય અને પાંદડા ખવાઈ જાય એટલે એને ખોરાક ના મળે એટલે છોડ પછી મરી જાય તો પ્રોબ્લેમ આ છે મિત્રો આ જે કીડી છે એના લીધે કીડીને મારવા માટે દવા નાખવી પડે છે કીડીને મારવા દવા ન નાખીએ તો આ છોડની પથ્થરી ફરી જાય એટલે કે છોડ પૂરો થઈ જાય હવે આટલું ખેતર આપણે નાખ્યું હવે આ બાજુનો બાકી છે
तो आ बाजूना छोड़ में बड़ी कीड़ी बड़ी है, तो हवे आ कीड़ीओ एक दिवस में तो केटलू बधुं खाई नाखशे पांदड़ा। मित्रों एक पंप लावीने भूल करी दीधी एवुं लागे छे। तो मित्रों मळीशुं आवतीकाल नवा व्लॉग में, त्यां सुधी बाय, जय हिंद, जय भारत।